કેન્દ્ર સરકારે બે પૂર્વ વડાપ્રધાનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ પીવી નરસિંહ રાવને ભારત રત્ન અપાશે આ ઉપરાંત હરિત ક્રાંતિના જનક એવા એમએસ સ્વામિનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરાય છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે અમારી સરકારનું સૌભાગ્ય કે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહનું ભારત રત્નથી સન્માન કરાશે અને આ સન્માન તેમના અતુલનીય યોગદાનને સમર્પિત છે પૂરો પીએમ પીવી નરસિંહ રાવે વિકાસનો મજબૂત પાયો નાખ્યો આત્મનિર્ભરતા હાંસલ કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે તો કે આખરે ત્રણ નામ આજે જાહેરાત કર્યા આપેલા અલ કે અડવાણીનું નામ પણ ભારત રત્ન માટે જાહેર થઈ ચૂક્યું છે એટલે કુલ મળીને આ વખતે ચાર નામો સામે આવ્યા છે આ ઉપરાંત રાવની જો વાત કરીએ તો બાબરી મસ્જિદ ધ્વંસ મુદ્દે તેમણે તેમને અસફળ પીએમ પણ ગણાવ્યા પણ સાથોસાથ રાજીવ ગાંધીના નિધન બાદ તેમને જ્યારે પીએમ બનાવ્યા અને ત્યારબાદ તેમની જે કામગીરી રહી તે આખરે ઘણી સીમાચિહ્નરૂપ રહી અને રાવ દક્ષિણ ભારતના પ્રથમ એવા નેતા રહ્યા કે જે પીએમ સુધી પહોંચ્યા અને ભારતીય આર્થિક સુધારાના જનક પણ તેમને માનવામાં આવે છે નરસિંહ રાવ પર હવાલા અને ભ્રષ્ટાચારના પણ આરોપો લાગ્યા હતા અને આ તમામ આરોપોની સાથે બાબરી મસ્જિદ ધ્વંસનો મુદ્દો તેમાં તેઓ અસફળ પીએમ ગણાવાયા આ ઉપરાંત ચૌધરી ચરણસિંહની વાત કરીએ તો ખેડૂતોના મસીહા તરીકે તેઓ જાણીતા બન્યા હતા એટલું જ નહીં દેશના પાંચમાં વડાપ્રધાન તરીકે તેમણે જે કામગીરી કરી તે એક મહત્વપૂર્ણ કામગીરી હતી ખાસ કરીને અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણ એંસીથી ચૌદ જાન્યુઆરી ઓગણીસો એંસી સુધી તેઓ રહ્યા માત્ર સાડા પાંચ મહિના માટે પીએમ તરીકેનો કાર્યકાળ સામે આવ્યો હતો જોકે તેમનું ધ્યેય વાક્ય હતું કે ભારતના ખેડૂતો આર્થિક રૂપે આત્મનિર્ભર થવા જોઈએ હરિત ક્રાંતિના જનક એવા સ્વામિનાથન તેમણે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી કે જેમાં કૃષિ વિજ્ઞાનની અંદર ખાસ તેઓ રૂચિ ધરાવતા હતા અને તેમણે ખેડૂતો માટે રૂપ કામગીરી કરી મદ્રાસની યુનિવર્સિટીથી કૃષિ વિજ્ઞાનિકની તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટી સ્કૂલ ઓફ એગ્રિકલ્ચરમાંથી તેમણે પીએચડી કર્યું હતું ભારતીય વન સર્વેક્ષણ પરિવર્તનમાં તેમણે ખાસ ભૂમિકા નિભાવી હતી તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યા હતા એ સિવાય અહીં ભારત સરકારે હવે સ્વામીનાથનને ને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા બાદ હવે ભારત રત્ન આપવાનું નક્કી કર્યું છે એ બડે નામ હૈ નજીને પ્રધાનમંત્રી બનાયા उस वक्त तो सारे सांसद इंक्लूडिंग नरसिम्हा राव जी सोनिया जी को कहने गए थे कि आप प्रधानमंत्री बनिए पर वो शासन के लिए पागल नहीं थे उन्होंने कहा नहीं मेरी जिम्मेवारी और है और आप में से बनिए और नरसिम्हा राव जी को प्रधानमंत्री बनाया गया अभी हर रोज बीजेपी को गाली बीजेपी हमको गाली देती है और कहती है व्हाइट पेपर लाके कांग्रेस ने कुछ नहीं किया अब इसी नरसिम्हा राव जी और मनमोहन सिंह जी की जोड़ी और कांग्रेस पार्टी की सरकार थी कि जिन्होंने बाहर सोने गिरवे पड़ा था वो हमारे देश में वापस लेके आए। राजीव गांधी जी का काल देखो इंदिरा जी का देखो जवाहरलाल नेहरू जी का देखो शास्त्री जी का देखो इवन वाजपेयी जी का काल देखो। सबने काम किया पर किसी ने कभी भी सिर्फ दस साल में याद नहीं आया आपको कर्पूरी ठाकर साहब बड़े सम्मानीय नाम ये चौधरी चरण सिंह जी किसान नेता बड़ा सम्मानीय नाम हमारे लिए नरसिम्हा राव जी हमारे देश के